हमने तुलसीदास जी ने चौपाई की दी, बातों की दी। तुलसीदास जी ने रहीम खान खाना है पूछू कि गोसाई जी महाराज, आपको कौन से दो अक्षर ज्यादा प्रिय हैं? आप रामचरित मानस लिखते हो, रामचरित। तुलसीदास जी एक शब्द में कीधु तू के राम। आखी रामचरित मानस नी अंदर थी राम काढ़ी लो ने, એટલે મારા માટે કોઈ શબ્દ અર્થ નથી રાખતો। એમ અમે અહીં ચારણો આવ્યા હોય તો અમારા માટે તો એક જ શબ્દ પ્રિય છે ને, શેખ શાત્ર। તમારા કુળની કીર્તિ યશોગાન કરવા ભેગા થયા છીએ, લોકરંજન આનંદ, આ લોકરંજન માટે નથી ભેગા થયા આપણે, લોક નથી। રામા તે રાજપૂતી તણો આડો વાળ્યો આંખ, લીધા પહેલા લંક તે દીધી દશરથ રાઉન્ડ। આપણે ઈશ્વરના ગુણાગુણ ગાવા માટે ભેગા નથી થતા, આપણે લોકરંજન કરવા માટે ભેગા નથી થતા। લોકરંજન કોને કરવું પડે? કે જેનો કોઈ ઇતિહાસ ન હોય, જેની પેઢી દર પેઢીની અંદર ગોતવા જાય તો ઇતિહાસની વાત ન કરી શકે, એ લોકરંજન કરે, છેલ ગજરો ને ફૂલ ગજરો એની વાત કરે। આપણે ભેગા થઈને એટલે ઉજાગરા નથી કરવાના, આપણે જાગરણ કરવાનું છે। અહીંયા આજે આ ફોટા મૂક્યા, આવતો તો જોયું મેં, બહુ સારા મૂક્યા છે। આ નાના દીકરા હોય, આપણી દીકરીઓ હોય, ક્ષત્રિયાણીઓ બેઠી છે, ક્ષાત્ર બેઠા છે, એને ખબર પડવી જોઈએ કે આપણે કોણ છીએ। મામાએ વાત કરીને એમ ટકોર ચારણ છે ને, ટકોર કરે જ તે, ટકોર કર્યા વગર રે નહીં। હવે આપણે એક થવાની જરૂર છે। આઝાદી આવી, આપણે રજવાડા બધા દઈ દીધા, એમાં દિલ્હીની અંદર મેવાડ પતિ ભગવતસિંહ અને જયપુર પતિ માનસિંહ એનું સ્વાગત થતું હતું। રાજેન્દ્ર પ્રસાદ પહેલા રાષ્ટ્રપતિ એમનું સ્વાગત કરવા આવ્યા હતા, જવાહરલાલ પંડિત એમનું સન્માન કરવાના હતા, અને ત્યાં એક ચારણ બેઠો હતો, એને કીધું કે નાથુસિંહ કુછ સુનાવ, યહાં રેડ કાર્પેટ લગાઈ હુઈ હૈ, ભારત કે રાષ્ટ્રપતિ આને વાલે હૈ, और मेरा मेवाड़ पति भगवत सिंह और जयपुर के पति मानसी का सम्मान हो रहा है, तो कुछ सुनाओ। ठीक है, जाने दो ना, कुछ नहीं सुना, जाने दो। बोले इतनी चारण ईर्षा नहीं, मामे कीधु ने ईर्षा कोई दी चारणे करी नहीं, वेद व्यास नी ईर्षा न करता हो चारणो। સ્વરૂપદાસ જી મહાભારત લખે તો વેદ વ્યાસ ની ઈર્ષા ન કરતા હોય, અરે વાલ્મીકિ તુલસી ની ન કરતા હોય, નરહરદાસ અવતાર ચરિત લખે તો એ આવે જ નહીં। ગુંજ બેરા દ્રવે આંધળા જુદણ વેળા નંદ, એતા લક્ષણા ચારણા ચારણ, કોઈથી ચોરી ન કરે ચારણ લાર ન જાય, આની માથે ચારણ મરે। દુર્સાજી આઢા 52 ગામ 52 વાર લક્ષ પતાવ, 52 બેડી તોડા, 52 હાથી અને 4 વાર કરોડ પસાવનું ઇનામ અકબરે આપ્યું હતું। અકબરે કીધું મારી પ્રશંસાનો નહીં પણ કાંઈક બોલો દુર્સાજી, આજ કાંઈક બોલો, આટલું તને આ દુર્સાજી આઢા જેવો કમાવાળો તો ચારણ પેદા નહીં થાય। તો દુર્સાજી આઢાએ કોઈ અકબરના વખાણ નથી કર્યા, વખાણ નથી કર્યા। જો ચારણો પૈસા ઉપર બોલતા હોત ને તો બિરિદ 76 ની અંદર રાણાના ન હોત, અકબરના 72 દુઆ હોત। અકબર ઘોર અંધાર, આ તું તો અંધારું છો, અકબર ઘોર અંધાર, ઊંઘાણા હિન્દુ અવર, પણ હજી એક આધાર અમારે પોહરે રાણ પ્રતાપસિંહ સા ગાવડિયા સર નુજા લઈને આંગણે, પણ હજુ ન આવે હાથ અમારે પોહરે હાંડ પ્રતાપસિંહ। આ તારી આગળ જે બેઠા છે ને, એ તો ગાયું છે,
हजी नंग आवे हाथ हमारे पोहरे हांट प्रताप सी। गायू ने तो गमे ही कान पकड़ी डब्बे पूरी दे ई हांट ने नाथो ने तो खबर पड़े तो चारणो रुपया माटे नो बोले इने माटे बोल्या होत तो इतिहास नो दिया होत। अने आ भेगा थया छे इतिहास नी बात करो कई आवी बात करो लोक रंजन मनोरंजन तो थाय थता रे हां भाई करिए ये मजा छे। પણ આપણને તો આપણા ઇતિહાસમાંથી જ મનોરંજન થવું જોઈએ। આપણો દીકરો તો આપણું જ સાંભળીને એને મજા આવવી જોઈએ, એને મજા આવવી જોઈએ। જ્યારે ક્ષત્રિયો આ કરતા થઈ જાય છે ને ત્યારે લોકો તમને પૂજશે, ત્યારે લોકો તમને સન્માન આપશે। હવે આપણે જ આપણા ગુણગાન આપણા જ કીર્તિ કુળની કીર્તિ નથી સાંભળવી, બીજા કોણ સાંભળશે? હે કોણ સાંભળશે? હા યે હોય હદી અબ સિંહ કી ગાદી પે સિયાલિયા મુસદ્દી હૈ। કાંઈક 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 ભેગા થઈને જાગરણ કરીને કાંઈક વિચારો। આપણે શું કામ કેવું પડે કે અમારું સ્ટેચ્યુ બનાવો, મ્યુઝિયમ બનાવો? ક્યાં ખોટ આવી આપણામાં? આપણામાં શું ભૂલ થઈ? ક્યાં ઘટ્યું? ઈ ભેગા ઈ હાટું આપણે ભેગા થઈ છીએ? આપણે ખાલી પૈસા ઉડાડવા ફાળો લખવા ભેગા નથી થતા, આપણે આપણું મનોમંથન કરી કે આપણે ક્યાં ખોટ પડી છે। બાબુ રાણપુરાનું સ્ટેચ્યુ સુરેન્દ્રનગરમાં મુકાય અમે રાજી છીએ, પણ ઓશો જેવો આખી દુનિયાને ડામાડોળ કરવા વાળો આચાર્ય રજનીશ્યામ કહો બચુભાઈ એ સુર કા પદ ક્યાં કહેના ચાહતા હે એ બચુભાઈ પાસે એને આવવું પડે, અને બચુ બાપુનું સ્ટેચ્યુ ન હોય તો એ દુઃખી ચારણ સમાજને વિચારવું જોઈએ। એ કંઈક ગઢવીન ગરાશિયાની ક્યાંક આપણે વિચારવાની જરૂર છે, આપણે ભેગા થઈને એટલે લોકરંજન આનંદ બધું કરી, પણ આ વિચારો શું ક્ષત્રિયોએ નથી આપ્યું તમને ખ્યાલ નથી, એટલે તમને ખ્યાલ હોય ને તો આ દેકારાના બધું થાય નહીં, આ ચા પીવાનું ફાળાને ના ઉભો થાય નહીં। તમે જોયું આમ આમ જાઓ ને અમદાવાદમાં, અમારા દીકરો 4 કલાકથી પવન નતો ને પતંગ ચગાવતો હતો, 4 કલાક એના બાવડા રહી ગયા। હવે એને ખબર છે બાવડા કોને કહેવાય, બાજુ કોને કહેવાય, તાકાત શું કહેવાય? ધડ પડ્યા માથા પડ્યા પછી આ મોખડાજી દાદાના અને હમીરજી ગોહિલના 12 કલાક સુધી ધડ લડ્યા એ ખબર નથી, એટલે પતંગની વાત તું કરે છે? એ આ દુનિયાને ખબર પડશે ને ત્યારે આ વાત તું નહીં કરે? આ સમાજે શું આપ્યું છે એ ખબર નથી? દુનિયાના બ્રાહ્મણો જ્યારે થાકી જાય, ઋષિ મુનિઓ થાકી જાય અને લખવા વાળાની કલમું પડી જાય ને, એવો તો વિશ્વામંત્ર એક જ મંત્ર આપે, ગાયત્રી મંત્ર આપે નહીં, બધા ઋષિ મુનિઓની કલમું પડી જાય ને, એ વિશ્વામિત્ર ક્ષત્રિય હતો। કન્નર ટોળે 7 ભાગ લખ્યા ઈસ્ત્રીઓ મારવાના, અને કન્નર ટોળે પહેલા ભાગની અંદર જ્યાં લખ્યું ને ત્યાં મેં નિલદીપભાઈને ફોટો પાડીને મોકલ્યો હતો કે હિન્દુસ્તાનમાં આવ્યા પછી એક વાત મેં જોઈ, આખા 7 ભાગનું નિષ્કર્ષ કન્ક્લુઝન આપું ને તો એક જ લીટીમાં આપીશ કે ભારતમાં ગયા પછી જો કોઈ પણ વ્યક્તિને મળો અને તમે પૂછો કે તને મોતની બીક લાગે છે, અને ઓલો કે ને કે ના, તો વિચારી લેજો કાં તો કી માણસ ખોટું બોલે છે અને કાં તો કી ક્ષત્રિય છે। હું નથી કહેતો ચારણ તો ક્ષત્રિયોના વખાણ કરે કદાચ, એ અતિશયોક્તિ લાગે, પણ ઇંગ્લેન્ડમાંથી આવેલો જેમ્સ કર્નલ ટોડ લખે છે કે આ ભારતના ક્ષત્રિયો એવા જોયા। પ્રેમની લેલે મજનુની આ હીર રાંધાની વાત તું તમને સાંભળી હશે, પણ બિકાનેરનો પૃથ્વીરાજ રાઠોડ લાલા દે મર્યા એ ચિતાએ ચડતા હતા, અને હારે નારે એ ચિતાએ ચડતો તો પકડી રાખ્યો એને, 10 જણાએ પકડી રાખ્યો અને છોડ્યો નહીં, અને ભાડ 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 આગની માલિકો લેલા દેનો દેહ બેળ્યો ને એનાથી રહેવાનું કે આ હા હા હું જોઉં કોઈની તાકાત નથી કે લાલાજીની હામુ આંગળી કરે, ગુલાબની ફૂલની પતિઓ સિવાય લાલા દે કોઈની પગ નીચે નથી મૂક્યો, અને હે અગ્નિ તારી કેટલી તાકાત કે હું બિકાનેરનો રાઠોડ ઉભો હોય તું લાલા દેને ભાળ 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 બાળી નાખ
आज हूँ प्रतिज्ञा करू छू, प्रतिज्ञा करू छु, हे अग्नि मैं देखो तेम ते बाळियो मारी लाला देरो हाड, हूँ जो एम ते मारा लाला नो हाड बाळी राख्यो, अब तू चढ़ो न खाइयो फटरे फट अगन लाग, आज तारा चूले चढ़े यू मारी जिंदगी नी अंदर नहीं खाओ नहीं खाओ नहीं खाओ, अने कंद मूल खाई अने ने आखी जिंदगी गुजारी नाखी थी, अग्नि ऊपर पाकेलु धान नो तू क्या तू इने प्रेम केवाय, शात्र आम जोवे एटले प्रेत नु आम तांडव बंद थई जाय, એની આંખ નો મરોડ બદલાય, લક્ષ્મણે કીધું તું તો આ તો પ્રકૃતિ વિલાસ સૃષ્ટિ લઈ હોય, રાઘવને કે ધનુષ બાણ ઉપાડવાના ના હોય પણ એક પ્રકૃતિ હલી જાય ને તો સૃષ્ટિનો લય થઈ જાય, એમ ક્ષત્રિયની આંખ નો મરોડ બદલાય ને પ્રેત તાંડવ કરતું બંધ થઈ જાય, અપ્સરાયુને આમ આકાશમાંથી ઉતરવું હોય ને ખારા દેતાની અને ક્ષાત્રની આંખ કરડે ને અપ્સરા થંભી જાય એને ક્ષાત્ર કહેવાય, ઈ વાતું સાંભળો તમે, ઈ વાતું સાંભળો, પ્રતિજ્ઞા કરે તો કેવી કરે, લક્ષ્મણ નો શ્રાપ લાગ્યો હશે ક્ષત્રિયોને, તમે તમે વિચારજો હરેશભાઈ, ત્રણ ત્રણ દિવસ સુધી એને દરિયાની હામું આમ આજીજી કરી માર્ગ આપો માર્ગ આપો માર્ગ આપો માર્ગ આપો, લક્ષ્મણલાલ થી નહોતું રહેવાતું કે હવે હવે જ થાય છે હવે જ થાય છે હવે જ થાય, આ વિનંતી ક્યાં સુધી ક્યાં સુધી, લક્ષ્મણીએ શ્રાપ આપ્યો તો ઘે ક્ષત્રિયો હું આજ તમને શ્રાપ આપું છું, આજથી લઈ અને પૃથ્વી જ્યાં સુધી રહેશે અને ક્ષત્રિયો રહેશે ને ત્યાં સુધી તમારે તમારું ક્ષાત્રત્વ બતાવવું પડશે બતાવવું પડશે અને બતાવવું પડશે, તમારી તાકાત આ દુનિયાને બતાવવી પડશે, હું આ શ્રાપ આપું છું, અને તેથી રાઘવે કીધું ઘે લખન મને કાયર ન માન, લાભ હું ધનુષ બાણ, મારું ધનુષ બાણ દ્યામ પડ્યું છે, આ તો મર્યાદા પુરુષોત્તમ તરીકે જીવવાનું છે એટલા માટે, બાકી લાભ હું ધનુષ બાણ તિહું લોક ચારું સાત સાગર સુખાઈ ડારું ખગન સમેટ શશી સુર કો ગિરાઉં મેં નભશે લેકર પાતાળ તક નખ શીખ કરું મેં એક રસિક બિહારી, અરે પ્રાણ પ્યારી જાનકી ન લાવું તો ક્ષત્રિય ન કહાઉં રામ નામ પલટાઉં ફિર કભી ધનુ બાણ ના ઉઠાઉં, એને કઈ આજીજી નહોતી કરી, તમે મોટા રાજા કહેવાય દહ માથાળા સોલ આપણે કહુંબો કાલ મીઠો કિલ્લી વાળો છું ભેગા થઈ જાયશું, આજીજી ન કરે બતાવવું પડશે પછી આ સમંદરને આવું ફૂલે બતાવવું પડશે, એમ ઇતિહાસ વાંચો વાંચો બોલવું ઘણું, ને કાકા મને ફોન આવ્યો વાઈ બી કાકાનો, હવે કે મેં બે થાક્યા હેઠે બેઠા, હવે ઉપર બેઠા બેઠા નથી થાકી, તમે નીચે બેઠા બેઠા થાકી ગયા, અમે હજી ઉપર બેઠા બેઠા નથી થઈ ગયા, તમે નીચે બેઠા બેઠા થાકી જાવ માલે, હા મજા છે સાંભળી કીધું ને ગીગા બાલોટ, ગીગા બાલોટે આ લખ્યું ને છપાકરું બહુ મૂંઝાતા હશે બહુ મૂંઝાતા હશે, સાચું કહું હરેન્દ્રભાઈ, એને સ્વર્ગમાં કોઈ હખ જ નથી લેવા, સવાર પડે ને સાંજા તોડી ગયા પાંજરા વાળા હાંક લેતી બાઘ છૂટ્યા, પણ કેટલાક છૂટ્યા હવે તો વાઘ જ નથી ઇન્ડિયામાં, નિશાળમાં જાય ને માસ્તરાણી મારે બહુ છોકરા ને હેવી સીડી આવડે છે, એ ફોર એપલ બી ફોર બોલ સી ફોર કેટ નથી આવડતી, એકડા આવડે છે નથી આવડતા, ક કમળ નો ક ખ ખડિયાનો ખ ગ ગણપતિનો ગ એ આવડે છે કઈ તને નથી આવડતું, બે થોડું મારે તને આવડે છે શું તારે, તો કે સાંજા તોડી ગયા પાંજરા વાળા હાંક લેતી બાગ છૂટ્યા બાગ બોલી ગામડામાં થયા હાક બાગતા તો છૂટ્યા શી છૂટે, એટલે આ ગીગા બારોટની યાદ તો હોવાય દો, હવે યાદ કરો તીને જાગવું તો પડે ને હવાર બપોર હાજ, ક્યાંક નાની મહેફિલમાં બેઠો હોય તો બે જણા છપાકર સાંજા તોડીયા પાંજરા ગાવાનું જ લ્યો બંધ થઈને ગાવાનું, આ બધા યુગ આવે ને સપાકરાનો યુગ આવ્યો છે, એમાં સાંજા તોડિયા પાંજરા પાંજરા એટલી વાર તોડી નાખ્યા એટલી વાર તોડી નાખે લવાર મૂંઝાણા છે કે કેટલા પાંજરા હાઈ દાઈત કરવા, એને એને બક્ષી દો હવે બીજું કંઈક લાવો, હવે સાંજા તોડિયા તોડિયા હવે તૂટી ગયા છે બધે, આનંદની વાત છે મનોરંજનની છે કરીએ, પણ બેનું દીકરીઓની હાજરી છે, અમે ચારણો પક્ષપાતી બની ગયા શરણ જનની તણું એક લીધું,
ઓરડા ઓઢીન તમને ઉજળા નથી કર્યા હો, જરૂર પડે ને ત્યારે ક્ષત્રિયાણી યુદ્ધના મેદાનમાં ઉતરીશ. મેં ગઈ વખતે બે એક વર્ષ થયા છે ભગવતી પન્નાની વીરવર પત્તાની વાત કરી હતી સાહેબ. એ ઇતિહાસ છે ને એ ટોડે લખેલો છે, કર્નલ ટોડે. અને કર્નલ ટોડે એવું લખ્યું છે અંદર હરેશભાઈ કે હું બધા એનો ઇતિહાસ ગામે ગામ ફરી, રાજસ્થાનના એક એક ગામ ફરી હું લખતો હતો. એટલે મારે આ વાત આવી અને મારે એનો ઇતિહાસ લખવાનો હતો એટલે હું કેરવાડા ગયો. કેરવાડા ગયો, આખો ઇતિહાસ સાંભળ્યો, એમાં એની માની ઉંમર લખી, વીરવર પત્તાની ઉંમર 16 વર્ષની લખી. અને પછી યુદ્ધના મેદાનની અંદર જે કામ આવી વીરગતિ પામીને, એ ક્ષત્રિયાણીની ઉંમર હું લખતો હતો ને એ વખતે ઇંક પેન શાહી પેન હતી. એમને કીધું કે એ જ્યારે યુદ્ધના મેદાનમાં વીરગતિ પામીને ત્યારે એની ઉંમર 13 વર્ષની હતી. કર્નલ ટોડ એવું લખે છે કે હું જે ઇંક પેનથી શાહી પેનથી લખતો ને મારા એટલા આહુડા પીડ્યા, એટલા આહુડા પીડ્યા ને કે એ પાના ઉપર સહી ભૂસાઈ ગઈ હતી, સહી ભૂસાઈ ગઈ હતી. આ ઇતિહાસ જાણતા નથી આપણે. હવે એ યુગ નથી કે ગોહિલ, રાણા, રાયજાદા, સરવૈયા આ કરવાનો યુગ હવે નથી. ક્ષત્રિય જ્યારે ક્ષત્રિયને મારવા માટે નહીં પણ ક્ષત્રિય જ્યારે ક્ષત્રિય માટે મરવા તૈયાર થશે, ક્ષત્રિયાણીએ જ્યારે ક્ષત્રિયાણી માટે મરવા તૈયાર થશે ને ત્યારે ઇતિહાસના પાના ઉપર તમારા લખાશે નામ. હવે એક થવાની જરૂર છે. નાનો એવો પ્રસંગ 10-15 મિનિટનો કહું. હરેશભાઈ ક્ષત્રિયાની હું બેઠી નાનો મને મને મજા આવશે વાત કેવી હતી બીજી પણ બીજી યાદ આવી ગઈ કહી દઉં.